दाहोद नगरपालिका खाते त्रिमासिक सामान्य सभा योजाई हती, जेमा अलग अलग 41 कामों ने हाथ उपर लेवामा आव्या हता, जेमा 7 कामों उपर चर्चा विचारणा करवामा आवी हती अने बीजा 3-4 कामों ने एक साथे बहाली आपवामा आवी हती। આજે યોજાયેલી દાહોદ નગરપાલિકાની ત્રિમાસિક સામાન્ય સભામાં કારોબારી સમિતિના ચેરમેન લખણભાઈ રાજગોર તથા અન્ય સભ્યોની મુદ્દતને 2.5 વર્ષ કરવાના પ્રસ્તાવને બહાલી આપવામાં આવી હતી। તેમજ સ્વચ્છ ભારત મિશનના એમ્બેસેડર તરીકે લિટલ ફ્લાવર સ્કૂલના આચાર્ય કૃતાર્થ જોશીની પણ 2.5 વર્ષ માટે નિમણૂક કરવામાં આવી છે। બીજા કામોમાં રાજ્યની કોમન કેડર સિવાયની બધી જ કેડરમાં નગરપાલિકાના કર્મચારીઓની ભરતી બઢતી માટે પસંદગી સમિતિના સભ્યોની નિમણૂક કરવા બહાલી આપવામાં આવી હતી। શહેરી વિસ્તારની વોટર સપ્લાય સ્કીમનું મરામત અને નિભાવણીની કામગીરી કોન્ટ્રાક્ટ પદ્ધતિથી આપવામાં કામને બહાલી આપવામાં આવી હતી। દાહોદ શહેરમાં સોસાયટી સિક્યુરિટી સિસ્ટમ યોજના પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપના ધોરણે મંજૂર કરવા સદસ્ય રાજેશભાઈ સહેતાની આવેલી દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી। અટલ કમલ મ્યુનિસિપાલિટી માર્કેટમાં ડેવલપમેન્ટ રિનોવેશન બાબતે સદસ્ય અબધીભાઈ ચલ્લાવાલાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી। નગરપાલિકાની માલિકીનું જૂનું શાક માર્કેટની બિલ્ડિંગનું નવીન બિલ્ડિંગ બનાવવા બાબતે આર્કિટેક્ટ રોકવા બાબતે સદસ્ય તુલસીભાઈ જેઠવાણીની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી। IHSDP અંતર્ગત આવાસ યોજનામાં બનાવેલા પરિસરમાં જીવન જરૂરિયાત વસ્તુના વેચાણનું નવી માર્કેટ બનાવવા બાબતે સદસ્ય દીપેશભાઈ લાલપુરવાળાની આવેલી દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી। નગરપાલિકાના વોર્ડ નંબર 1 થી વોર્ડ નંબર 9 સુધી ઓફિસો બનાવવા બાબતે સદસ્ય બિજલભાઈ ભરવાડને આવેલી દરખાસ્તને પણ મંજૂરી આપવામાં આવી હતી। સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં નવી ઓક્સિજન પ્લાન્ટ બનાવવા બાબતે સદસ્ય લાલપુરવાળાની દરખાસ્તને મંજૂર કરવામાં આવી હતી। પડાવ વિસ્તારમાં મલ્ટીપર્પઝ હોકર ઝોન બનાવવા માટે સત્ય સંતોષ પટેલની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી। તરાવ ઉપર જનતા ચોકમાં આવેલા પાણીના ફુવારાને રીડેવલપમેન્ટ કરવા બાબતની સદસ્ય નીરજ દેસાઈની આવેલી દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી। બધા કામોની દરખાસ્તોને નગરપાલિકાના પ્રમુખ રીનાબેન પંચાળ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા। તેના પર કારોબારી ચેરમેન લખનભાઈ રાજગોર દ્વારા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। નઈમ મુંડા, ZSTV, દાહોદ।